મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 માં આપણે ગદ્ય દસ એટલે કે જીભના પરિચયનો આજે અભ્યાસ કરવાનો છે. હવે આનો પ્રકાર કયો છે? સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, અને એના લેખક છે જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવે પહેલેથી હાસ્ય નિબંધ સાથે જોડાયેલા છે, આપણે પહેલેથી એ ગણી ચૂક્યા છે. હવે તમને વાત કરી લો કે આની અંદર એમ કે પેજ નંબર દરેક વિદ્યાર્થી કેન્દ્રમાં રીકાવન અને ગુજરાતીની કાઢીને મૂકશે અને ગુજરાતીની ચોકડી આપવા લાગશે. હવે અહીંયા એમ કહેવામાં આવ્યું કે જે જીભનો પ્રતાપ, આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે જીભ વસ્તુ એવી છે કે જેના વગર માણસ રહી શકતો નહીં. જીભથી માણસ ગુસ્સો પણ ઠાલવી શકે છે અને પોતાની લાગણીની રજૂઆત પણ સામેવાળા દ્વારા કહી શકે છે. એટલે અહીંયા જીભના અલગ અલગ ઇન્દ્રિયો, જીભ ઉપર કઈ રીતે જીભ શું કામ કરે, જીભના કાર્યો, એટલે હાસ્ય નિબંધ દ્વારા આપણને આ પાઠની સમજ આપવામાં આવી છે. આપણે વિદ્યાર્થી મિત્રો કદાચ તમે 8મા ધોરણમાં ભણી છે સર્દીના પ્રતાપે. સર્દીના પ્રતાપે લેખક જે સર્દી થયા છે અને પછી જીભ દ્વારા એ શું બોલે છે અને શું કાર્ય થાય છે એ એક હાસ્ય નિબંધ છે. આ પણ એક જાતના એક જીભ દ્વારા એટલે કે જ્યોતિન્દ્ર દવે દ્વારા જે હાસ્ય નિબંધ પ્રગટ કરવામાં આવેલું છે તેની અહીંયા રચના કરવામાં આવી છે. અહીંયા વિદ્યાર્થીને દરેક વિદ્યાર્થી ચોપડી આપવા લાગશે એટલે અહીંયા એક હાસ્ય દ્વારા એટલે કે તમને દરેક પ્રસંગોમાં લેખક પોતે દરેક પ્રસંગમાં જીભ દ્વારા કઈ કઈ ઘટના ઘટી રહી છે અને કઈ કઈ હાસ્ય ફેલાવી રહ્યા છે અહીંયા એની ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે સૌપ્રથમ આપણે પહેલાં લેખકનો પરિચય મેળવી લઈશું. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો, એટલે કે સુરતના વતની હતા, સુરતમાં એમનો જન્મ થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું. 1937-37 દરમિયાન સુરતની એમ ટીબી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહી જીવનમાં મોટા ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. છેલ્લે માંડવીની કોલેજમાં 3-1 વર્ષ આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણીય નિબંધકાર હતા. હવે એકવાર છે નિબંધ હાસ્ય લેખક તરીકે શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાન આપવાનું ઉત્તમ આવડત અહીંયા બે ગુણોને ફાળો એમાં મળે, એટલે કે શું છે, પોતે નિબંધકાર પણ છે અને પોતે હાસ્ય કલાકાર છે. એટલે હાસ્ય કલાકાર વિદ્યાર્થી મિત્ર એમ કહેવામાં આવે છે કે જીવનની અંદર હસવું એ ખૂબ જ સારી વસ્તુ છે. હસીએ એટલે શરીરને શું થાય, એક જાતની કસરત મળે. એટલે દરેક ડોક્ટર એમ કહે છે કે તમારે આખા દિવસમાં 1/2 કલાક તો એટલું એમ હસવું જોઈએ. ઘણી વખત તમે જોવો છો કે બગીચાની અંદર વડીલ બુઝુર્ગ હોય એ લોકો પોતે લાફિંગ ત્યાં બધા ભેગા થઈને લાફિંગ કરતા હોય છે, તો હાસ્યના માટે કરતા હોય છે, તો પોતાના શરીરને કસરત આપવા માટે. આપણે પણ જીવનની અંદર એવું કામ કંઈ કરવું જોઈએ જેથી આપણા દ્વારા લોકો હસતા રહે. અને જીવનમાં યાદ રાખવાનું કે દુશ્મન યાદ ના રહે પણ દોસ્ત હંમેશા, એટલે કે સારી વ્યક્તિ હંમેશા હસાવતો વ્યક્તિ હંમેશા આપણને યાદ રહી જાય છે. અહીંયા લેખક પણ પોતે એક આ જીભ દ્વારા કેવા કેવા પ્રસંગોને કેવું હસવું આવે છે, કેવું પાત્રની રજૂઆત કરવામાં આવી છે અહીંયા એ જોવાનું છે. આપણે આ કૃતિમાં જીભ વિશે જણાતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશેષ છે. શું જીભ એક બે કામ કરે છે, એક સ્વાદ ચાખવાનો. આપણે જાણીએ છીએ કે જીભ દ્વારા શું કરે છે, આપણે 5 પ્રકારના સ્વાદનો ટેસ્ટનો અનુભવ કરી શકીએ છીએ. જીભ જન્મથી મરણ અને મરણ પછી વાણી રૂપે અમર રહે છે. જીભ શું કહે છે, જીવે છે ત્યાં સુધી અમર રહે છે. રસા સ્વાદનો અધિકાર જીભને જ મળે છે. આપણે સ્વાદ કોઈ પણ વસ્તુને આપણે જોઈએ કે આ પકોડી તો આ પીઝા કે ગમે તે મમ્મીની લસણની ચટણી એ આપણને હંમેશા શું કરે, જીભ દ્વારા મોઢામાં મૂકીએ તો આપણને એનો સ્વાદ હંમેશા યાદ રહી જાય છે. જ્ઞાન અને કર્મના સુંદર સમન્વય સાધી શકે છે. શરીરના વ્યાધિઓનો પરિચય જીભથી થાય છે. જીભથી મનુષ્ય સંસ્કારો ઓળખે છે. સાચી વાત છે, દરેક વ્યક્તિ વાણી દ્વારા સામેવાળા વ્યક્તિને ઓળખી શકાય છે કે આના માતા પિતાએ એને કેવા સંસ્કારો આપેલા છે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિનું આખું જીવન જીભને આધારે વિકસે છે. ઈશ્વર જીભને છૂટી કરી શકાય એવી રચના કંઈ હોતી નથી. એટલે આપણે એમ પણ કહીએ છીએ કે જીભને હાડકું હતું નથી, એટલે જીભ ગમે ત્યાં વળી શકે છે. અહીંયા એના દ્વારા પણ ભાષ્ય લખેલું છે. કંકાસ, મારામારી, ગાળાગાળીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈએ, આ એવા કેટલાક પ્રસંગો સુધરી શકાયા હોય તો ક્યારેક કોઈની જીભ અદલા બદલી થઈ જાય તેમાં ફાયદો થઈ જાય. તો હવે લેખક પોતે શું કહે છે કે ઝઘડો થાય ત્યારે આપણે એવું કરીએ કે જીભ કાઢીને ખીચામાં મૂકી દઈએ તો શું થાય, ઝઘડો બંધ થઈ જાય. કાં તો પછી એવું થાય કે જીભ આપણે આપી જીભ બીજાને આપી શકીએ, એટલે જીભ ટ્રાન્સફર થતી હોય તો કેટલો ફેર પડે એમ.
અહીંયા અદલા બદલીની જાત કહેવાય ફાયદો થાય. રામનું રટન કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં રહીને ભજવનારી જીભ કોઈ બ્રહ્માના મુખમાં જય ચડે આપો આપ રામ રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાય છે. એટલે અહીંયા એમ કહે છે કે દરેક ધર્મ અદલા બદલી, જો જીભ અદલા બદલી થઈ જાય તો શું થાય, દરેકના ધર્મ પણ અદલા બદલી થઈ જાય અને દરેક વ્યક્તિ એકબીજાના ધર્મને શું થઈ જાય, પૂજતો થઈ જાય છે. અહીંયા આ નિબંધમાં હળવો અને ગંભીર વિષય લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે. એટલું જ નહીં, આ હળવાશની સાથે સાથે જીભની જીવનની ગંભીર સમસ્યાઓનું સમાધાનની કલ્પનાનો ઉદ્દેશ અહીંયા એક શું કહે છે કે જીવનના ઘણી ઘણા મોટા પ્રશ્નો છે કે જેનો શું કહે છે સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ શું કરે છે, તો જીભ કરે છે. અને અહીંયા એનું મહત્વ સૂચવવામાં આવેલું છે. હવે દરેક વિદ્યાર્થી રીતે ચોપડી હાથમાં લાગે તે પાઠની શરૂઆત થાય છે. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. બીજી બધી કરતાં એનું મહત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે. આપણી સાથે બે કાન છે, બે આંખો છે, બે પગ છે ને બે હાથ છે, ને તે કાર્ય એક જ કરે છે. જીભ શું કરે છે, જીભ એક જ છે પણ કાર્ય ઘણું કરે છે એમ કહેવામાં આવે છે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, હવે એક જ સાંભળવાનું છે છતાં કાન કેટલા, બે. એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા, હવે શ્વાસ આપણે એક લઈ લઈએ છીએ પણ નાકના નસકોરા કેટલા આપેલા છે, બે આપેલા છે. ચાલવાનું એક કાર્ય માટે બે પગ, ચાલવાનું એક કાર્ય પણ પગ કેટલા, બે. એક કામ જોવાના કામ માટે બે આંખો, પણ બોલવાનું ને શ્વાસ ચાખવાનું બે કામ માટે માટે એકલી જીભને નિમણૂક કરવામાં આવે છે. ઘણા એમ કહેવાય છે બે કામ માટે જીભ એકલી જ કામ કરે છે. જ્યારે બે ઇન્દ્રિયો હોવા છતાં એ વ્યક્તિ કામ શું કરે છે, એક જ કરે છે. પગ બે હોવા છતાં ચાલવાનું એક કામ, આંખો બે હોવા છતાં જોવાનું એક કામ કરે છે. ઘણી ઘણી ઇન્દ્રિયો પણ આપણા કાબુ નથી, એટલે કે છે હવે અહીંયા એમ કહેવામાં આવે છે કે ઘણી ઇન્દ્રિયો એવી હોય છે કે જેના પર આપણો કાબુ હતો નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પરસ્પર સંસ્કારની અસર એના થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય તે સાંભળવી આપણને કુદરત રીતે ન રૂચતી હોય. એટલે આમ કહે છે કે આપણી જીભ કેવી વસ્તુ છે, તો સામેવાળો વ્યક્તિ કોઈ આપણને ગાળ બોલી ગયો હોય તો આપણી ઇન્દ્રિયો કેવી છે, શરીરની દરેક ઇન્દ્રિયોની વાત કરીએ કે સામેવાળો ગાળ દે તો આપણને એ ગમે નહીં, રૂચી જાય એટલે કે આપણને એ ગમે નહીં અને આપણે સામો એને જવાબ આપ્યા વગર રહી શકીએ પણ નહીં. અહીંયા એમ કે જે રૂચતી ન હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. એમ કે છે કે આપણા ગાળ ના ગમે, આપણને સાંભળવી કાનથી ગાળ ના ગમે છતાં એ કાન આપણા મગજ સુધી આપણે એને પહોંચાડીએ છીએ. ન જોવા જેવું આ અનેક વાર જોઈએ એને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિક મગજને પહોંચાડે છે. હવે એ નાકના ગુણ કીધું છે કે આપણે ઘણી વખત રોડ ઉપર થઈ નીકળે કોઈ જગ્યાએ ગંદુ હોય, કચરો પડેલો હોય અને ત્યાંની વાસ આવે તો પણ એ વાસ આપણા મગજ સુધી આપણે પહોંચાડ્યા વગર રહી શકતા નથી. એટલે આપણા ઇન્દ્રિયો પર એનો પણ કાબુ રહેતો નથી. પરંતુ જીભ ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તેલી છે. એની ઈચ્છા હોય તો બોલવાનું, સ્વાદ આપવાનું હોય કાર્ય જીભ કરે અન્યથા નહીં. એમ કે છે કે આપણે સ્વાદ આપવો હોય તો આપણી ઈચ્છા હોય તો જ આપીએ, આપણે કંઈ બોલવું હોય તો આપણી ઈચ્છા હોય તો જ બોલીએ, પણ આપણી જીભ ઉપર આપણો કાબુ હંમેશા છે. જ્યારે બીજી કોઈ ઇન્દ્રિયો પણ આપણો કાબુ રહેતો નથી. બોલવાનું ને ખાવાનું દુનિયામાં બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. શું કરે છે, બે કામ કરે છે, એક ખાવાનું ને બીજું છે બોલવાનું. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયોગી એટલે કે જરૂરી બીજું કોઈ કાર્ય નથી. સાચી વાત છે, ખાવું અને આપણી લાગણીઓ વ્યક્ત કરી આપણા જીવનમાં બે જ કાર્ય મહત્વના રહી ગયા છે. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે, જીવનનો અંત લાવવા સુધી ચાલે છે, અથવા મનુષ્યને મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એના મત, અભિપ્રાય, વચન આદિના પાછળના વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. એટલે શું કહે છે કે જ્યારે વ્યક્તિ મરી, તમને એમ કહે છે કે વ્યક્તિ મરી જાય તો એની જીભ કઈ રીતે કામ કરો, તો એની જીભ કામ એટલા માટે કરે કે એ સામેવાળા જોડે કેવો એનો વ્યવહાર હતો, એની વાણી કેવી હતી, એનું વર્તન કેવું હતું, એ એના જીભ દ્વારા ખબર પડે કે એના એને શું કહેવામાં આવે છે, એટલે હંમેશા માટે એ અમર હોઈ જાય છે. ને એની પાછળ 12મું, 13મું, શ્રાદ્ધ, વરસી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદના અભિલાષનું મરણ પણ પછી સંતોષે છે. રસાસ્વાદ એટલે કે રસનો સ્વાદ કરવો. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે અને મરણમાં પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધા અવસ્થા બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે, જ્યારે પણ જીભ તો એવી રીતે બળવાન છે કે ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે. ઘરડી આંખ,
ગરડું મગર એ નિર્બળતાની નિશાની છે, પણ ગરડી જીભ એટલે અનુભવીને સંસ્કારે. વિચાર કરો, હવે એમ કહેવાય છે કે ઉંમર થઈ જાય એટલે શું થઈ જાય, તો દાંત દાંત જતા રહે, કાને સાંભળવાનું ઓછું થઈ જાય, આંખે જોવાનું આંખે દેખવાનું ઓછું થઈ જાય. પણ જીભ એવી વસ્તુ છે કે જે વૃદ્ધાવસ્થાએ થાય ત્યાં સુધી એનો સાથ છોડે છે, અને હંમેશા પોતે અનુભવ લીધેલો બીજાને સંસ્કારો આપે છે એવું મહત્વનું કાર્ય કરે છે. કોણ? તો આ જીભ. બળવાન કે દુર્જય બનેલી જીત એ સમજવાનું છે. દુર્જય એટલે કે જે જીતેલો જીતવામાં મહેનત કરે તે. રસાસ્વાદનો અધિકાર જીભને મળે છે. પેજ નંબર 52. રસાસ્વાદનો અનુભવ કોને મળેલો છે? અધિકાર જીભને મળ્યો છે. એના વડે અન્ય વિદ્યાર્થીઓને શબ્દ આપેલા છે જીતવાના મુશ્કેલ. એના વડે સ્વાદનું જ્ઞાન થાય છે, માટે જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનની ઇન્દ્રિયો ઘણી તો ઘણી શકાય બોલવાનું કાર્ય કરે છે. એટલા માટે કર્મેન્દ્રિયો પણ કહી શકાય છે. જીભને ઇન્દ્રિયો પણ કે જ્ઞાનેન્દ્રિયો પણ કીધી છે અને કર્મેન્દ્રિયો પણ કીધેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન એ કર્મ સુંદર સમય સાધી બતાવે છે. મન હૃદય એની વચ્ચેનું એનું સ્થાન બહુ સૂચક છે. બંનેને વિના ચાલતું નથી, બંનેની પ્રતિનિધિ ગરજ સારે છે. શું છે? જ્ઞાન અને કર્મ એકબીજાના પ્રતિનિધિત્વ છે. એકબીજાની ઘરે હંમેશા સારા કરે છે. મનના વિચાર હૃદયને ઉર્મીઓને જે વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાન મુશ્કેલ પડો સમજાવતી જીભ પ્રિયતમાના સાનિધ્યને પ્રણય વચન ઉચ્ચારે છે. શું કે છે? હવે ગણિતની અંદર કંઈ કે કોયડો થયો હોય, તત્વજ્ઞાનની અંદર કંઈક પ્રશ્ન હોય, તો આપણે શું કરીએ છીએ? તમે બીજાને પ્રશ્ન પૂછીને એનું નિરાકરણ લાવીએ છીએ. બીજી વસ્તુ છે, અહીંયા એ પ્રિયતમાની વાત કરે છે કે પ્રિયતમા સાથે જ્યારે આપણે સાનિધ્યથી જોડાઈએ અને લાગણીથી એની સાથે જોડાઈએ, તો શું કરીએ છીએ? આપણે સારા વચનો બોલીને એની સાથે શું કરીએ છીએ? આપણી લાગણીને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કેટલીક કુલ વધુ આખા ગૃહનો ભાર સંચાલાવે છે, હવે અહીંયા ભૌની વાત કરવામાં આવી છે, કુલ વધુની વાત કરવામાં આવી છે. છતાં ગૃહ બહારના તેના દર્શન પણ થઈ શકતા નથી. તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્ય કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદ્રશ્ય રહે છે. એમ કહેવામાં આવે છે કે જીભ ઘણું કાર્ય કરે છે પણ એ દેખાતી નથી. કેવી રહે છે? અદ્રશ્ય રહે છે. સ્નિગ્ધ સુકોમળ અહીંયા આપેલું છે. સ્નિગ્ધ એટલે ભીની ભીની સુકોમળ નાની અને નાજુક નમણી એવી જીભ અનેક સ્ત્રીને સખી છે. શું કહે છે? હવે અહીંયા સ્ત્રીના લક્ષણની વાત કરવા કે સ્ત્રીના હંમેશા જીભ દરેક સ્ત્રીઓને સરખી હોય છે એમ કહેવામાં આવે છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, છતાં બંને ત્યાં સુધી ઓજલ પડદામાં જ રાખીએ છીએ. ઓજલ એટલે કે દેખાય નહીં તેવી રીતે. આપણે ઘણી વખત એમ કહે છે કે જીભનો ઘણો ઉપયોગ કરીએ છીએ, પણ ઘણી જગ્યાએ શું કે ઓજલ એટલે કે દેખાય નહીં તેવી રીતે પણ આપણે એને રાખતા હોઈએ છીએ. કોને? એક સ્ત્રીને અને જીભને એમ કહેવાય છે. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે અને સુંદર ઘરેણા લુગડા પહેરી આપણી અભિનવ વૃત્તિને પોષે છે. હવે અહીંયા સ્ત્રીના ગુણની વાત કરવામાં આવે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને પોષે છે. શું કે છે? હવે રસોઈ સારી બનાવે તો આપણે સ્ત્રીના વખાણ કરીએ છીએ, એમ આપણે જીભમાં મૂકીને પણ સ્વાદનો અનુભવ કરીએ છીએ અને એના વખાણ કરીએ છીએ. ને સરસ શું કે છે? સરસ શબ્દ વડે આપણે શું કરીએ છીએ? એના વખાણ કરીએ છીએ અને અભિનવ વૃત્તિ કરીએ, પોતાની વૃત્તિઓને સામેવાળાને રજૂઆત કરીએ છીએ. સ્ત્રીને પેઠે જીભ પણ ઘાયલ કરે છે, તે ઘા રૂજાવે છે. શું કે છે? હવે સ્ત્રી એવી વસ્તુ છે કે જે ઘા પાળે પણ છે અને ઘા રૂજાવે છે. એટલે આપણે દુઃખમાં પણ સાથ આપે છે અને સુખમાં પણ સાથ આપે છે. હવે એક હિન્દી લાઈન આવે છે, તુજી હે દર્દ દિયા તુજે ને દવાઈ દેના. એમ કે છે, તે જ મને દર્દ આવે ને તું જ મને દવાઈ આપજે, એમ માસુક કહે છે. તે જ રીતે જીભને પણ કહી શકાય છે. કોઈનું અપમાન કરીએ, તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડે તો તેના વખાણ કરી પોતે પાળેલા ઘાને રૂજવી શકે છે. ઘણી વખત એવું થાય, તમારા નાનપણમાં કંઈ અત્યારે હાલની પરિસ્થિતિમાં પપ્પા કે મમ્મી આપણને કોઈ બોલે કે વઢે, તો થોડીક વાર પછી આપણને જ્યારે મારે ત્યારે આપણને ગુસ્સો આવી જાય. પછી થોડીક વાર પછી એક પપ્પા એક મમ્મી આપણને શું કરે? લાડ લડાવે અને બધું દુઃખ ભૂલાવી દે. એટલે એમ કહેવાય છે કે પહેલાં આપણને મારે અને પછી આપણને સમજાવે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે. તેમ પેટે આદિના રોગનો ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અપચો થતાં જીભ ચાંદી પડે છે. પેટના કંઈ નુકસાન થાય તો શું થાય? ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે. પેટમાં કંઈ થયું હોય તો તરત જ આપણે જીભ દ્વારા એટલે કે જીભ કહી દે છે. જીભ બોલતી નથી પણ ચાંદી દ્વારા આપણને ખબર પડી જાય છે કે પેટમાં કંઈ ગરબડ થઈ છે.
અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહાર ના જાણવાનો મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. તજજ્ઞો એટલે ઘણી વખત તમે દવાખાનાની અંદર ગયા હશો તો ડૉક્ટર પણ તમને તાવ આવેલો ગમે તો એમ કહે છે જીભ બહાર કાઢી દો, જીભ આપણે બહાર કાઢીને આ કરીને આપણે ડૉક્ટરને બતાવતા હોય છે. તો ડૉક્ટરો પણ જીભ કાઢીને આપણી બીમારીનું નિદાન કરી શકે છે. ફીકી સફેદ નરમ પૌડી અને અસ્થિર જીભ પાંડુ રોગને સૂચવે કરે છે. પાંડુ એક જાતનો પાંડુનો રોગ કહેવામાં આવે છે. ભૂરસ ભરતી જીભ છાતી હવે અહીંયા એક દુખા દર્દની વાત કરવામાં આવી છે અને એના લક્ષણોની વાત કરવામાં આવી છે. ભૂરસ ભરતી જીભ છાતીના દર્દનો સંભવ દર્શાવે છે. છરીવાળી સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદય રોગ એટલે હૃદય રોગની વાત કરવામાં સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો ભરતો હશે એમ કહી શકાય. ધ્યાન રાખવા મહત્વની વાત છે. શું કહે છે કે મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર નહીં રહી શકે. આપણે એમ કહીએ છીએ કે જે વ્યક્તિ નશો કરે પોતે સ્થિર ના રહી શકે, પણ અહીંયા તો ઉલટું જ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જીભ બહાર કાઢે અને એની જીભ સ્થિર ના રહી શકે તો એ વ્યક્તિ શું કરતો હોય, નશો કરતો હોય એવું આપણને ખબર પડે છે. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુ જીભને હલાવી ન શકાય તો પક્ષાઘાતનું ચિહ્ન ગણાય છે. આમ જીભના દેહને અનેક દર્દો ખુલ્લા કરે છે, એટલે કે માત્ર સામાન્ય જીભ છે જે અનેક ઘણા દર્દોને દૂર કરે છે. ધ્યાન રાખજો, પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે એટલા માટે ધ્યાન રાખવાની જરૂર છે. આમ દેહના દરેક દર્દોને ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિને જણાવતી નથી, જ્યારે શરીર વ્યાધિ એટલે કે શરીરના દુઃખોને જણાવતી નથી, માત્ર એ મનુષ્યના ગામ જાતિ આદિની માહિતી વગર પૂછી આપી દે છે. ઘણી વખત આપણે ક્યાંક ગયા હોય અને કોઈ જગ્યાએ કોઈને મળીએ તો આપણે એની સાથે વાતચીત કરીએ તો એ તરત જ તમને કહી દેશે તું આ ગામનો છે, આ દેશનો છે, તારી ભાષા તારો લઈ ત્યાંનો બોલી રહ્યો છે. એટલે આપણે જીભ દ્વારા એ વ્યક્તિ આપણને શું જાણી લે છે, આપણું ગામ આપણી જાતિ દરેકની માહિતી મેળવી લે છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. અસાચી વાત છે, ધર્મના આધારે માણસ પોતે જાતિ ધર્મ લઈને નથી આવતો, પરંતુ એની ભાષા અને એને વ્યવહાર એનો પહેરવેશ દ્વારા એને જાણી શકાય છે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શ્રાપ આપી શકે છે તે બ્રહ્મા છે. અહીંયા બ્રાહ્મણના ગુણ કે બ્રાહ્મણ શું કરે છે, શ્રાપ આપી શકે છે. જેની જીભ વેદમંત્રો ધન જટા કર્મ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે તે સોમરસનું આસ્વાદ કરે તે બ્રાહ્મણ. જેની જીભ વીરરસની વાતોને કસુંબા પાણીમાં રાચી રહે તેવો ક્ષત્રિય. અહીંયા ક્ષત્રિયની વાત કરવામાં છે, એના લક્ષણો કીધા એટલે કે વીરરસને જાણના જે યુદ્ધમાં પારંગત હોય તેને આપણે વીરરસ કહીએ છીએ. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાય, પૈસાની વાત સાંભળી જેની જીભ પીન જાય તે વેશ્ય, ને જેની જીભ ઘણું ખરું મન સેવે તે ઇતર વર્ણના હુકમ સાંભળી શકે. હા મા બાપ કહે તે શુદ્ર, એટલે કે શુદ્ર એવો છે કે જે બધાનું સાંભળી શકે છે. અત્યારે આ વર્ગ ભેદ લોપાતા જાય છે. ધ્યાન રાખજો, દરેક વર્ગના લક્ષણો આપેલા છે એટલે આ પણ ધ્યાન રાખવાનું રહેશે અને તેને બદલે નવીન ભેદો રચાતા છે. એમ કહે છે કે લોપાતા જાય છે એટલે અત્યારે આ બધા લીન થતા જાય છે, અત્યારે હાલ કોઈનામાં આવા લક્ષણો જોવાતા મળતા નથી. જેની જીભ યુ ગંધા યુ બેવફા શ્યુર એમ ઉચ્ચારતી હોય તે દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનગીઓના રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગોનો મનુષ્ય. શું કહે છે, મનુષ્ય બે પ્રકારનું બોલે, એક તો ગાળો પણ અમુક વાર બોલે અને અમુક વાર સ્વાદના વખાણ પણ કરે છે. જેની જીભ મા બાપ સરકાર પ્રભુ એવા પાઠ પઢ્યા કરતી હોય તે બે એક દિવસ એકવાર અતિશયોક્તિ એટલે કે વધારીને વાત કરવી. જેને અન્ન કહી શકાય એવું કંઈક આરોપતી હોય તેને નીચ વર્ગની મનુષ્ય રજા બજા નહીં મળે. સમજ્યા, રજા બજા નહીં મળે, સમજ્યા. જો આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને, આવતે મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરો અધિકારી. અહીંયા અધિકારીને પણ કીધેલું છે કે રજા બજા ભોગવવાની નથી, એમ કહે છે કે પગાર કાપી લેવામાં આવશે. સાહેબ છે તે જરા આજે જરા એમ સાહેબ
આજે જરા વહેલો ઘેર જવું છે, ઘેર માંગી છે. હવે આ કર્મચારી, પેલા ઉપરી અધિકારની વાત ચાલતી હતી, હવે આ કર્મચારી પોતે રજૂઆત કરે છે કે સાહેબ ઘરે બીમાર છે તો વહેલા જવાનું છે, ઘેર માંગી છે. સાહેબ સાહેબ બાકીનું કામ ઘેર લઈ જઈશ. હવે પોતે એમ કે છે કે કામ ઘરે લઈ જઈશ. એમ બીતા બીતા કરકતા કરકતા અવાજે દિન મુદ્રા એટલે કે ગરીબ અવાજે બોલે છે. અને કાર્કોનિયાની જીભ, આ કોની છે? એક કર્મચારીની જીભ છે જે પોતે દયા થઈને એટલે કે દિન બનીને પોતે બોલી રહ્યો છે. આમ જીભ માણસના જાતિ ગુણ નથી જણાવી દેતી, પરંતુ કયા શહેર કે ગામના છે તે કહી દે છે. એક વખત ભરૂચમાં મેં બે મનુષ્યને વાગ્ય યુદ્ધ ખેલતા જોયા હતા. વાગ્ય યુદ્ધ એટલે એકબીજાને લડતા હતા, ઝઘડતા હતા, સેના જીભ દ્વારા એકબીજાને ગાળો બોલતા હશે. તો નવાઈ લાગે છે, વાગ્ય યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી. બે માણસો મળે એટલે લડે નહીં તો નવાઈ લાગે શેની? હવે લેખક પોતે એમ કહે છે કે બે માણસો જો મળે હોય લડે નહીં તો એમાં શેની નવાઈ? લડે એમાં નવાઈ નથી, હું સારી રીતે જાણું છું. હવે લેખક એક ઉદાહરણ આપી રહ્યો છે પોતાના જીવનનું. હવે સાંભળજો, એ શું લડે છે સાંભળજો. તું લાલચોળ ઢોલા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતરીને બતાવી દઉં. એકે કહ્યું, સાલા તારું મોં ઉજળું બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગે. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અળને સાને લ, ત્યાં લાગ્યું અળને સાને શું બોલે છે? લ બોલે છે. બાપડતા સાંભળ્યા હતા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે. ત્યાં કહેજો કયા કયા સ્થળે અળ બોલાય છે? તો સુરત, વડોદરા અને અમદાવાદ. શેના જગ્યાએ? તો લના જગ્યાએ અળ બોલાય છે. તે ભરૂચમાં કેમ બોલતો નથી? એ ઉચ્ચારણ શાસ્ત્રનો વિષમ પડો બનેલો છે. એટલે એક ઉકેલ છે કે જેવી રીતે સુરતમાં રહેલો એ ભરૂચમાં જઈને કેમ આ વાક્યનો ઉપયોગ નહીં કરતો, તે એક જાતનો પડો જ છે. મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવામાં આવે છે. અને ભરૂચમાં નળ નથી. હવે લેખક પોતે એમ કહે છે કે ત્યાં કદાચ નળ હોય એટલે નળ ઉપરથી અળ શીખવામાં આવે છે, પણ ભરૂચમાં તો નળ જ નથી એટલે ત્યાં અળ શીખવાડવાની તો કોઈ વાત જ નથી. તેથી કદાચ ભરૂચવાસીઓ નળની સાથે અળનો બહિષ્કાર કર્યો હશે, પણ એ સાથે આપણને જાંચી નિષ્ફળ નથી. અળકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીઓની છે. હવે ભરૂચવાસીઓની શું છે? અળનો બહિષ્કાર કરે છે એટલે એ લોકો અળનો ઉપયોગ કરતા નથી, એમ તરત જ જણાવી શકાય છે. તે જ રીતે હવાકાનું હેર હા એટલે કે ચાર પૈસાનું, ધ્યાન રાખજો, હવાકાનું હેર હા એટલે કે ચાર પૈસાનો માણસ. માગનારી સુરતીની જીભ ને સળકું ખોદીએ છીએ, રાવું પીએ છીએ, બધું સાથે મળીને કરીએ છીએ, રાવ પીએ છીએ, એમ કહીને કાઠિયાવાડની જે પણ પોતાના નિવાસ સ્થાનને ખબર આપી દે છે. દરેક વ્યક્તિની પોતાના ફરી એટલે કે પોતે ક્યાં રહે છે ત્યાંનું એની ભાષા દ્વારા આપણને ખબર પડે છે. આજે એક પાઠમાં આટલું જ ચલાવવાનું છે. હવે બીજો પાઠ આપણે બીજા સેક્શનમાં લઈશું. થેન્ક યુ.